नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने? सरस, वेरी गुड। विद्यार्थी मित्रों, हजू पण तमने जो आ चैनल ने सब्सक्राइब न करी होय तो फटाफट नीचे लाल अक्षर में तमारे लखेलू छे सब्सक्राइब, एने सब्सक्राइब करी दो, जेथी तमने अही नवा अपलोड थता वीडियो छे ए आपोआप तमने मळता रहे अने तमे अभ्यास सारी रीते करी शको। तमारा जेटला पण ग्रुप छे ए ग्रुपनी अंदर आ बधा वीडियो छे शेर करो, बराबर, जेथी बीजा बाळकोने पण लाभ मळे। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 नी अंदर आपणे विषय गणितमां प्रकरण नंबर 6 वर्ग अने वर्गमूळ, अगाउना लेक्चरनी अंदर लेक्चर 1 नी अंदर आपणे जोई गया के संख्या छे एनो वर्ग छे ए केवी रीते शोधी शकाय। कोई पण संख्या होय एनो वर्ग शोधवो होय तो एना एज संख्यानो बे वखत गुणाकार करिए एटले आपणने वर्ग मळे, एटले के वर्ग संख्या मळे। वर्ग संख्या ने आपणे पूर्ण वर्ग संख्या पण कहीए छीए, ए पण आपणे भणी गया। 1 થી 30 સુધીના જે વર્ગ છે એ તમારે યાદ રાખવાના છે, તમે યાદ કરી લીધા હશે, પાકા કરી લીધા હશે, બરાબર। એના પછી આપણે વર્ગ સંખ્યાના ગુણધર્મોનો અભ્યાસ, એમાં વિદ્યાર્થી મિત્રો ગઈ વખતે આપણે એક ગુણધર્મ જોયો તો એનું રિવિઝન આપણે કરી લઈએ અત્યારે, કે ગઈ વખતે જે ગુણધર્મ હતો એનું રિવિઝન કરીએ। તો અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ એકમનો અંક, જો એકમનો અંક આપણને 0, 1, 4, 5, 6 અને 9 મળે। તમે જોઈ શકો છો આપણને વર્ગ કરવાથી એકમનો અંક 1, 4, 9, 6 અને 0 મળે છે, બરાબર ને। એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 આપણને જોવા મળે છે। તો વર્ગ સંખ્યાના એકમના અંકો આ જ જોવા મળે, આ સિવાયના બીજા અંકો હોય નહીં, અને જો આ સિવાયના બીજા કોઈ અંકો હોય તો આ સિવાયના બીજા કયા અંકો છે તો 2, 3, 7 અને 8। તો 2, 3, 7 અને 8 જો હોય તો એ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય નહીં। એટલે કે એકમનો અંક કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક જો 0, 1, 4, 5, 6 અને 9 હોય તો જ એ વર્ગ સંખ્યા કહી શકાય। વર્ગ સંખ્યા ક્યારે ન કહી શકાય કે જ્યારે જો 2, 3, 7, 8 એટલે કે એકમનો અંક જો 2, 3, 7, 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં, એટલે કે વર્ગ સંખ્યા હોઈ શકે નહીં। આ જે પહેલો ગુણધર્મ છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા। આજે આપણે બીજો એક ગુણધર્મ જોવાનો છે, તો આની અંદર વિદ્યાર્થી મિત્ર બીજા ગુણધર્મમાં જોઈએ આપણે કે અહીંયા જે વર્ગ સંખ્યાઓ આપી છે એના એકમના અંક જોવાના છે। આની અંદર આપણે જોવો એકમનો અંક અને સંખ્યાની અંદર એકમનો અંક આપણે જોવાનો છે કે કયો અંક હોય છે। તો અહીંયા આપણે જોઈએ કે વર્ગ સંખ્યા 1 લઈએ, બરાબર ને, આ વર્ગ સંખ્યા, તો વર્ગ સંખ્યા 1 હોય તો સંખ્યા કઈ મળે આપણને? 1 મળે, બરાબર ને। ત્યાર પછી વર્ગ સંખ્યા 81 હોય, તમે જો વર્ગ સંખ્યા કઈ હોય? 81, તો આપણને સંખ્યા કઈ મળે છે? 9, બરાબર। ત્યાર પછી વર્ગ સંખ્યા 121 હોય ત્યારે સંખ્યા કઈ છે? 11, બરાબર। ત્યાર પછી આપણે 361, તો એનો જે વર્ગ સંખ્યા છે એ 19 જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમે આગળ જશો, હવે આપણે લઈએ 21, તો 21 છે એનો વર્ગ 441 થાય, તો અહીંયા 21, બરાબર। તો આના પરથી તમે જુઓ છો કે જે સંખ્યાનો એકમનો અંક 1 કે 9 હોય, જે સંખ્યાના એકમનો અંક 1 અને 9 હોય તે સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તો વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 જ હોય હંમેશા, બરાબર ને। અહીંયા હું લખું છું, જો કે જે સંખ્યાનો એકમનો અંક 1 કે 9 હોય
तो ते संख्याना वर्ग संख्यानो एकमनो अंक हमेशा एकज मळे छे। कोई पण होय 31 नो वर्ग करो तो पण एना वर्गनो एकमनो अंक एटले संख्याना वर्गनो, तो संख्याना वर्गने आपणे वर्ग संख्या कहीए छे, तो वर्ग संख्याना एकमनो अंक हमेशा एक ज मळे छे। 29 नो वर्ग करो तो पण एकमनो अंक आपणने शुं मळे छे? एक ज मळे छे। एटले के आपणे परीक्षानी अंदर प्रश्न पूछाय કે ભાઈ જે સંખ્યાના એકમનો અંક એક હોય, બરાબર ને, જે સંખ્યાના એકમનો અંક એક હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યા, વર્ગ કરતાં મળતી જે સંખ્યા છે એના એકમનો અંક આપણને શું મળે? તો વર્ગ કરતાં મળતી જે સંખ્યા છે વર્ગ સંખ્યા કહેવાય, અને એનો એકમનો અંક એક મળે છે। તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે, બરાબર ને। તમે જોઈ શકો છો કે એકનો વર્ગ કરો તો એક મળે છે, નવનો વર્ગ કરો તો પણ એક મળે છે, બરાબર। ચલો, તો આ વાત થઈ બીજો નિયમ, યાદ રહી ગયો, સમજાઈ ગયું બરાબર? ફરીથી સમજી લઈએ આપણે, જે સંખ્યાના એકમનો અંક એક કે નવ હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો, એનો વર્ગ કરીએ ત્યારે જે સંખ્યા મળે છે વર્ગ સંખ્યા, એનો એકમનો અંક હંમેશા એક જ જોવા મળે છે। કોઈ એમ કે ભાઈ 511 આ સંખ્યા આપી છે, 511ના વર્ગ કરતાં વર્ગ કરીએ તો એકમનો અંક કયો મળે? તો સીધી વસ્તુ છે ભાઈ, એક છે તો એકમનો અંક એક જ મળશે। કોઈ એમ કે 519, તો 519નો વર્ગ કરતાં મળતી જે વર્ગ સંખ્યા છે, 519નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? તો 519 છે તો 9 હોય તો એકમનો અંક કયો આવશે? એક જ આવશે। આ યાદ રાખવાનું છે, બરાબર। ત્યાર પછી આપણે બીજો એક નિયમ આપણે જોવાનો છે, અહીંયા વર્ગ સંખ્યા અને વર્ગની બીજી આપણે વાત કરીએ કે અહીંયા આપણે જો 4 છે તો 16 વર્ગ છે તો કોની, કઈ સંખ્યાનો? 4નો, બરાબર ને, 4નો વર્ગ 16 છે। પછી આપણે જુઓ તો તમે બીજી એવી કોઈ સંખ્યા છે 4નો વર્ગ 6 છે, જો એટલે કે 36, તો કયો આવશે? 6। એ જ રીતે બીજી સંખ્યા અહીંયા તમે જુઓ 14 છે તો 14નો વર્ગ 196, તો અહીંયા 14 આવશે। ત્યાર પછી તમે જુઓ તો 16 256, આપણને 16 મળે છે। તો આના આધારે આપણે કહી શકીએ કે જો એકમનો અંક 4 અને 6 હોય, બરાબર, જે સંખ્યાના એકમનો અંક 4 અને 6 હોય તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક આપણને 6 જ મળશે, બરાબર ને। એનો વર્ગ કરીએ તો કઈ સંખ્યા મળશે આપણને? 6 જ મળશે। તો બીજો જે નિયમ છે, ત્રીજો નિયમ છે, તો ત્રીજો નિયમ એવો છે કે જે સંખ્યાના એકમનો અંક 4 અને 6 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક આપણને 6 જ મળે છે। તો આ બીજો નિયમ છે કે ભાઈ જે સંખ્યાના એકમનો અંક 4 અને 6 હોય એનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક હંમેશા 6 જ મળે છે। તો આ બીજો નિયમ છે, તો એ આપણે શોર્ટમાં અહીંયા તમારે સમજવો હોય તો હું અહીંયા તમને એક સરસ શોર્ટ રીત છે જેના ઉપયોગથી તમે સરળતાથી સમજી શકશો।
બરાબર ને? અહીંયા જો બંને આપણે નિયમો જોઈ લીધા, આ બે નિયમો છે. પછી ત્રીજો જોઈએ આપણે. આપણે જોવાનું છે કે એક એક, બરાબર ને? તો એકમનો અંક તમે જુઓ, જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હોય, બરાબર, એક અને નવ હોય, એનો વર્ગ કરતાં એકમનો અંક એક જ મળશે. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો, આપણે બીજો નિયમ લીધો એ છ અને, તો જે સંખ્યાના એકમનો અંક ચાર અને છ હોય, બરાબર, એનો વર્ગ કરતાં એકમનો અંક હંમેશા છ જ મળશે. બરાબર ને? જે સંખ્યાના એકમનો અંક છ હોય અને ચાર હોય, એનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક આપણને છ જ મળશે. જો પાંચ હોય તો પાંચ જ મળશે. જે સંખ્યાના એકમનો અંક પાંચ હોય અને એનો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યાના, મળતી જે સંખ્યા છે એનો વર્ગ કરતાં જે સંખ્યા મળે એનો એકમનો અંક આપણને પાંચ જ મળશે. અને બીજું છેલ્લો એક નિયમ છે કે ભાઈ એક ઝીરો હોય, જો સંખ્યામાં એક ઝીરો હોય અને એનો જો વર્ગ કરવામાં આવે તો ઝીરોની સંખ્યા ડબલ થઈ જાય છે, બે થઈ જાય છે. એટલે વર્ગ કરવાથી ઝીરો ડબલ થઈ જાય, બરાબર ને? એટલે જો તમને આપેલી સંખ્યા દસ હોય અને એનો વર્ગ કરવાનું કે તો તમને સો મળશે, બરાબર. અને જો સો હોય અને વર્ગ કરવાનું કે, બરાબર, તો તમને બેના ચાર શૂન્ય થઈ જશે, બરાબર. એટલે કે જે સંખ્યામાં એક શૂન્ય હોય અને જો વર્ગ કરવામાં આવે તો બે શૂન્ય થઈ જાય, બે શૂન્યવાળી સંખ્યા હોય અને એનો જો વર્ગ કરવામાં આવે તો ચાર શૂન્ય મળે, ત્રણ સંખ્યા હોય, ત્રણ ઝીરો હોય એવી જો સંખ્યા હોય અને એનો જો વર્ગ કરવામાં આવે તો છ શૂન્ય મળે છે. તો આ પણ એક ખાસ યાદ રાખવાનું છે, બરાબર. એટલે એ પણ આપણે જોઈ લઈએ. હવે ત્રીજો નિયમ છે એ, ચોથો નિયમ એ છે, બરાબર, ચોથો, કે ભાઈ જો જે સંખ્યા એટલે કે એક શૂન્ય હોય અને તેનો વર્ગ કરવામાં આવે તો બે શૂન્ય થઈ જાય. દાખલા તરીકે દસનો વર્ગ હોય તો સો, એક શૂન્ય છે તો બે થઈ જશે, સો હોય તો ચાર શૂન્ય થઈ જશે, બે શૂન્યના ચાર શૂન્ય. એક હજારનો વર્ગ કરવાનો કે તો ત્રણ શૂન્ય છે તો છ શૂન્ય થઈ જશે. એટલે કે શૂન્યની સંખ્યા ડબલ થઈ જાય. તો યાદ રાખજો, પરીક્ષામાં આપણને પૂછાય છે કે ભાઈ જો સંખ્યાની પાછળ બે શૂન્ય હોય તો વર્ગ કરવાથી કેટલા શૂન્યો મળે, તો ચાર શૂન્ય મળે. એક શૂન્ય હોય તો વર્ગ કરવાથી બે શૂન્ય મળે, ત્રણ શૂન્ય હોય તો વર્ગ કરવાથી આપણને છ શૂન્ય મળે છે, ચાર શૂન્યવાળી સંખ્યા હોય તો વર્ગ કરવાથી આપણને આઠ શૂન્યવાળી સંખ્યા મળે છે. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ, દાખલા તરીકે વીસનો વર્ગ કરવો છે, ચલો, તો હા વીજી થઈ ગયું. હવે વીસનો વર્ગ એટલે એક શૂન્યવાળીનો સંખ્યાનો વર્ગ કરવાનો છે, તો આપણે કેટલા મૂકી દેવાના, બે શૂન્ય મૂકી દેવાના અને બેનો વર્ગ ચાર. આવું તમને કોઈ એમ કહે કે બસોનો વર્ગ કેટલો થાય, તો સીધી વસ્તુ છે કે બે શૂન્યવાળી સંખ્યા છે તો બે શૂન્ય એટલે કેટલા શૂન્ય થઈ જવાના, ચાર, અને બેનો વર્ગ ચાર એટલે કે ચાર હજાર. એટલે શૂન્યવાળી સંખ્યાઓનો વર્ગ કરવા માટે આનો ખાસ ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક નિયમો જોયા એનો ફરીથી આપણે રિવિઝન કરી લઈએ, ખાસ બહુ જરૂરી છે, બરાબર. આજે જે ભણ્યા એની અંદર આપણે જોઈએ તો જે સંખ્યાનો એકમનો અંક એક અને નવ હોય તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા એક જ મળે છે. બીજો નિયમ, જે સંખ્યાના એકમનો અંક છ હોય, બરાબર, જે સંખ્યાના એકમનો અંક ચાર અને છ હોય, કયો હોય, ચાર અને છ હોય, અને એનો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યાનો એકમનો અંક આપણને છ જ મળે છે. ભલે પાછળ ચાર અને છ હશે, છતાં પણ એકમનો અંક કયો મળશે આપણને, છ જ મળશે વર્ગ કરવાથી. જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય, બરાબર ને, તો એનો વર્ગ કરવાથી એકમનો અંક પાંચ જ મળશે.
જે સંખ્યાના એકમનો અંક 5 હોય, દાખલા તરીકે 25, તો 25 નો વર્ગ છે 625 થાય, તો એકમનો અંક કયો મળ્યો? 5 જ મળે છે. 15, 15 નો વર્ગ 225, એકમનો અંક 5 જ મળે છે. તો એ રીતે એકમનો અંક જો 5 હોય તો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 5 જ મળશે. છેલ્લે કે ભાઈ જો સંખ્યાની અંદર એક શૂન્ય હોય અને જો વર્ગ કરવામાં આવે તો શૂન્યની સંખ્યા ડબલ થઈ જશે, એટલે બે શૂન્ય મળશે. બે શૂન્ય હોય તો 4 શૂન્ય મળશે. તો આવા પ્રશ્નો છે એ તમારે ખાલી જગ્યામાં 100% પૂછાતા હોય છે. તો તમારે આ જે નિયમો છે ખાસ પાકા કરી દેશો, એટલે તમને વર્ગ કાઢવામાં સરળતા રહેશે, વર્ગ કરવામાં સરળતા રહેશે, અને જ્યારે આગળ વર્ગમૂળ શોધવાનું આવશે ત્યારે પણ એ સરળ પડશે. તો ખાસ આ નિયમો છે એ પાકા કરી દેજો, બરાબર ને? થેન્ક યુ.